સાબરકાંઠા જિલ્લાના ડુંડર ગામે 14 માસની બાળકી પર થયેલ રેપ મામલે સમગ્ર જિલ્લામાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે હિંમતનગરના રાયગઢ ગામમાં આજુબાજુના 7થી વધુ ગામના લોકો એકત્રિત થઈને બાળકીને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ યોજી હતી અને આરોપી ફાંસીની સજા મળે તેવી પણ માંગણી કરી હતી આ ઉપરાંત જિલ્લાના ગામો સજળ બંધ રાખ્યા હતા આ મુદ્દે પીડિતાના પરિવારજનોના સહાયતા આપવા માટે ધારાસભ્યો સાંસદ સહિતના ભાજપ અગ્રણીઓ ઉમટી પડ્યા હતા રાયગઢ ગામ અને આજુબાજુની વસ્તી અને પૂરું રાયગઢ કેન્ડલ માર્ચ કાઢી અને એના નામે રેલી યોજી અને એનો રાયગઢ ગામનો અને આજુબાજુની વસ્તીનો સખત વિરોધ છે અને ગુનેગારને જલ્દીમાં જલ્દી ફાંસીની સજા થાય એવી અમે આશા રાખીએ છીએ અંદાજે 700-800 માણસ હશે રાયગઢ ગામમાં અહીંયાથી અમને ગામભોઈ અને રાયગઢ અને હિંમતનગર બંધનું એલાન આપ્યું હતું તેની અંદર ગામભોઈમાં અમને સારો પ્રતિસાદ મળ્યો છે સજ્જડ બંધ છે તેમજ રાયગઢ પણ સંપૂર્ણ બંધ છે હાઈવેની ટોટલી હોટલો બંધ છે અહિંસક પ્રદર્શન રહેશે અમારું અમને પોલીસનો પણ સારો સપોર્ટ મળ્યો છે અને જનતાએ પણ અમને ખૂબ સાથ આપ્યો છે આ વિસ્તારમાં જે એક નાની ફૂલ જેવી બાળકી 14 માસની બાળકી ઉપર જે જઘન્ય કૃત્ય થયું છે ત્યાંથી આખા વિસ્તારમાં એક જબરજસ્ત આક્રોશ અને દુઃખની લાગણી ઊભી થઈ છે અને એના પરિણામ સ્વરૂપે આજે ગાંભોઈ અને આજુબાજુના બધા બજારો બંધ છે અને અહીંયા મોટી સંખ્યામાં લોકો એ ફેમિલીને સાંત્વના આપવા માટે આવ્યા છે ધારાસભ્યશ્રી પણ આવ્યા છે અને આ જે કૃત્ય બન્યું છે એમાં જે પરપ્રાંતીય જે મજૂરો અહીંયા ફેક્ટરીમાં રહ્યા છે અને એમના દ્વારા આ કૃત્ય થયા ચોથો બનાવ છે